દિયોદરના પત્રકાર ઉપર હુમલો કરનાર બે શખ્સોને દિયોદર પોલીસે સતર્કતાથી ગણતરીના કલાકોમાં જ પકડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. દિયોદરમાં બે દિવસ પહેલા ધોધકો વીજ કંપનીના થાંભલાના વાયર પર ખાનગી ચોકીના બાંધકામના પતરા વરસાદ અને પવનના કારણે પડતા એકાએક વાયર સળગી નીચે પડતા ત્યારે કોઈ જાનહાની ટળી હતી. ત્યારે ધોધકો કંપનીના અધિકારીઓને પૂછતા બતાવ્યું કે વીજ પોલની બાજુમાં બિલ્ડિંગ બિન અધિકૃત હોય એના કારણે પતરા ઉપર વીજળી પોલ પડતા આ ઘટના ઘટી હતી. આ બાબતે કલેક્ટર મામલતદાર ગ્રામ પંચાયતને નોટિસ આપી છે. ત્યારે આ વિગતના સમાચાર ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર સમાચાર ચલાવતા ગઈકાલે રાત્રે રિપોર્ટર પર ફોન પર ધમકી આપવામાં આવી છે. જ્યારે પત્રકાર આ વિશે દિયોદર પોલીસને લેખિત રજૂઆત કરતા રસ્તામાં રોકી પત્રકારને અભદ્ર ગાળો બોલી હુમલો કરાયો હતો. પત્રકાર એસોસિએશન દ્વારા દિયોદર પોલીસને લેખિતમાં ફરિયાદ આપી FIR દરજ કરતા ગણતરીના કલાકોમાં જ બે આરોપીને પકડી જેલના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટર અશોક જોડિયા સાથે HPN TV ન્યૂઝ બનાસકાંઠા. જ્યાં અત્યારે હું ઊભો છું એની પાછળ એક 66 kV હેવી લાઇન નીકળેલી છે, જે 2-3 દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું એના લીધે ઉપર જે અત્યારે હોટલ ચાલેનું કામકાજ ચાલી રહ્યું છે એના જે પતરા ઉડી અને એ હેવી લાઇન ઉપર પડ્યા હતા અને એ હેવી લાઇન એટલી બધી વિકૃત રીતે સળગી ઉઠી હતી કે બહુ મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે ઝેટકો કંપનીના અધિકારીઓને ખબર પડી અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો. ત્યારે સવારે જ્યારે વીજ કંપનીના તમામ અધિકારીઓ ત્યાં આવી અને લાઇન ઉતારી અને ત્યારબાદ જ્યારે અમને ખબર પડી, કારણ કે હું મીડિયા કર્મી તરીકે સંકળાયેલો છું પત્રકારના ક્ષેત્રમાં, એટલે અમને જ્યારે ખબર પડી ત્યારે હું અને મારા સાથી મિત્ર જગદીશ ભટિયા ત્યાં ગયા અને ત્યાં ઝેટકોના અધિકારી સાથે વાતચીત કરી. ત્યારે એ અધિકારીએ પણ એવું જણાવ્યું કે આ જે બાજુમાં જે બિલ્ડિંગ છે એ બિનકાયદેસર છે અને કેટલીક વખત અમે અનેક જગ્યાએ કલેક્ટર સુધી નોટિસો ફટકારેલી છે, પરંતુ આ જે અહીંયાથી કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવી. ત્યારે એ જ્યારે લાઈવ ગુજરાત ન્યૂઝમાં મેં મારી ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને અહેવાલ પ્રસિદ્ધ બાદ ગઈકાલે જ્યારે મેં આ મીડિયાના માધ્યમથી જે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને આ વિડીયો જોઈ અને એ જે મારી ઉપર જે હુમલો કરનાર છે એ વ્યક્તિએ મને ગત રાતે ફોન કર્યો હતો 8:30 વાગે અને મને ફોનમાં પણ ટેલિફોનિક ધમકી મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સવારે જ્યારે હું અને મારા સાથી મિત્ર જગદીશ ભટિયાર પોલીસ સ્ટેશન માટે અહીંયા અરજી તૈયાર કરતા હતા સાહેબની અરજી જાણવા જોગ માટે, ત્યારે જ્યારે અરજી લઈને અહીંથી જ નીકળ્યા હતા ત્યારે આ મારી પાસળની જે હોટલ છે તે હોટલથી જ્યારે અરજી લઈને નીકળ્યા અને ત્યારબાદ એ બે શખ્સો અહીંયા જ ઊભા હતા અને મને જ્યારે પૂછી અને મને કે શું હતું રાતે, એટલે મેં ખાલી એટલું જ બોલ્યો હતો કે તમારે શું હતું અને સીધો મારી ઉપર હુમલો કરી નાખ્યો છે. આવા હિચકરા હુમલા બનાસકાંઠામાં અનેક પત્રકારો ઉપર થયા છે, બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. હું પણ એક પત્રકાર છું, આવનારા સમયમાં જે પણ કરવું પડશે એ ઝુંબેશ આખા સમગ્ર ગુજરાતના પત્રકાર એકતા સંગઠન સામે આવ્યું છું, બનાસકાંઠાનું એકતા સંગઠન સામે આવ્યું છું અને આવા લુખા તત્વોને બિલકુલ છોડવામાં નહીં આવે, જેથી કરીને સત્યને ઉજાગર કરતા જે પત્રકારો છે એમની ઉપર આવા અનેક હિચકારો થતા અટકે. ખાસ કરીને SP સાહેબની મારી નમ્ર અરજ છે મીડિયા તરીકે અને રિપોર્ટર તરીકે કે ખાસ આમાં નોંધ લઈ અને કાયદેસરની કાર્યવાહી થાય અને આવા લુખા તત્વોને કાયદેસરની સબક મળે તેવી મારી અપીલ છે.